जो विद्यार्थी मित्रों थोड़ा टेक्निकल आगे इश्यू छे पण तो पण आपणे ने धीमे धीमे सॉल्व करीने लेक्चर आगळ वधारशुं એટલે બધા આપણે તમને શરત કીધી હતી સાત બાર શરત હવે ત્રિકોણની અસંમતતાઓ આવે છે ત્રિકોણની અસંમતતા એટલે કે પ્રમેય નંબર સાત છ શું છે અસંમતતા એ એની વિશે હવે વાત કરવા કે જો ત્રિકોણની બે બાજુ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય છે ત્રિકોણની બે બાજુઓ કેવી હોય તો કે અસમાન હોય તો મોટી બાજુ છે ને જે એની સામેનો ખૂણો કેવો હશે મોટો હશે તો આપણે ત્રિકોણ દોરીએ કાટકોણ ત્રિકોણ પહેલો લઈ તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કેટલા નો હશે તો એની આ કર્ણ હશે ને એ બાજુ કેવી હશે મોટી જે ખૂણો મોટો હશે એની સામેની બાજુ આપણે અહીં નામકરણ કરી દઈએ એ બી અને સી એબીસી એવું મેં નામકરણ કરી દીધું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે બી ખૂણો હશે એ કેવો છે મોટો હશે તો એની સામેની બાજુ એટલે તો કે એસી એ કેવી હશે મોટો બી ખૂણાની સામેની બાજુ કેવી થશે તો કે એસી કેવી હશે મોટી રેડી તો અહીંયા એવું થયું કે મોટો ખૂણો જે રહ્યો એની સામેની બાજુ મોટી હોય આ યાદ રાખવું પડશે ત્રિકોણ તો ઘણા ત્રિકોણ આ રીતે હશે જુઓ આ રીતે તો પણ એ જ વસ્તુ થાય આ ખૂણો છે એની સામે બાજુ કેવી છે મોટો તો અહીંયા આપણે આ 90 અંશ નો લીધો હતો તો બાકીના બે ખૂણા એટલે ખૂણો એ અને ખૂણો સી એ કેવા થાય લઘુ કોણ થાય કેવા થાય લઘુ કોણ તો લઘુ કોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો લઘુ કોણ એટલે 90 અંશ કરતા નાનો ખૂણો હોય ને એને લઘુ કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો જ્યારે 90 અંશ નો હોય તેને કેવો કહેવાય કાટ કોણ અથવા તો કાટ ખૂણો અને ગુરુ કોણ કોને કહેવાય તો કે 90 કરતા કેવો હોય મોટો તેને કેવો કહેવાય ગુરુ કોણ રેડી તો આપણે લઘુ કોણ કીધા આ બે ખૂણા કેવા હશે તો કે લઘુ કોણ રેડી તો હું આ ત્રિકોણ ની અંદર બતાવું તો કે આ ખૂણો છે આ ખૂણો એ એકદમ નાનો હશે ખબર કેવી રીતે પડે તો કે એની સામેની જે બાજુ છે ને એ નાની આ સૌથી નાની બાજુ છે એવું તમને અહીં ત્રિકોણમાં દેખાય આ કેવી છે મોટી તો મોટો ખૂણો એની સામેની બાજુ મોટી તો સા મોટી બાજુ તો એની સામેનો ખૂણો પણ કેવો થાય મોટો થાય વિરુદ્ધ થઈ જાય ને સમજાય છે વિદ્યાર્થી મિત્રો મોટો ખૂણો તો સામેની બાજુ મોટી રેડી મોટો ખૂણો તો એની સામેની બાજુ કેવી મોટી અને નાનો ખૂણો તો એની સામેની બાજુ આ બે મુદ્દા આપણે યાદ રાખવાનું છે બરાબર તમને અહીંયા એવું કીધું હતું કે બે બાજુઓ અસમાન હોય એટલે આ બાજુ છે ને અને આ બાજુ એ કેવી છે અસમાન ત્યારે આ વસ્તુ થયો એ પણ આપણે એક બાબત લેવાની બાકી લીધી કે આ બાજુનું માપ કેટલું હોય ત્રણ આ બાજુ હું ચાર હોય તો અહીંયા કેટલું થાય પાંચ તો સૌથી મોટો ખૂણો કયો છે 90 અંશ ને એની સામેની બાજુ કઈ છે તો કે 80 એનું માપ કેટલું છે પાંચ અને આ બે બાજુઓ કેવી છે સમાન નથી રેડી એકનું માપ ત્રણ છે અને એકનું માપ ચાર છે રેડી તો આ બાજુ કેવી થશે મોટી એટલે યાદ રાખજો રેડી અહીંયા પણ એમ જો તો અહીંયા પણ એ જ રીતે થાય ને કે આ બાજુનું માપ છે એ તમને ત્રણ આપ્યું હોય અને આ બાજુનું માપ સાત આપેલું હોય તો આ બાજુનું માપ નવ થાય એટલે એવી રીતે આપણે અંદાજિત માપ લીધું છે કે આ ત્રણ હોય આ સાત હોય તો આ નવ થાય આ બે બાજુઓ સમાન છે નહીં તો આજે આપણે ખબર કેમ પડી કે આ નવ હશે તો કે આ મોટો ખૂણો છે તેની સામેની બાજુ હંમેશા કેવી છે મોટી
ख्याल आए विद्यार्थी मित्रों आ प्रमाण 7.6 ख्याल आयो विद्यार्थी मित्रों तमने हवे आगळ वधीए आपणे के कोई पण त्रिकोण मां सौथी मोटा खूणानी सामेनी बाजू सौथी मोटी होय छे। बोलो आपणे અગાઉનો પ્રમેય જોયો ને એનો આ પ્રતીક પ્રમેય છે। એટલે એમાં એમ કીધું હતું કે જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ મોટી બરાબર। હવે અહીંયા પ્રતીક પ્રમેય એટલા માટે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે। એ આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે શું ને આ વસ્તુ અગાઉ આપણે જે જોયું એ જ પ્રમાણે થયું કે આ ખૂણો મોટો હશે તો એની સામેની બાજુ પણ કેવી થશે મોટી થશે। વિદ્યાર્થી મિત્રો ખૂણો આ મોટો હોવો જોઈએ, કોઈ પણ ત્રિકોણ લ્યો એવું જરૂરી નથી કે આ જ રીતે લેવાય, આ રીતે લ્યો તો એ જ વસ્તુ થાય કે આ ખૂણો કેવો હશે મોટો તો એની સામેની બાજુ આ હશે બીસી એ કેવી હશે મોટી રેડી। તો આ ખૂણો મોટો હોય તેનો મતલબ એવો થાય કે આ બે ખૂણા કેવા હશે નાના, પણ નાનો સૌથી નાનો ખૂણો છે ખબર કેમ પડે તો કે આપણે જે રીતે લીધી હતી કે જે બાજુ સૌથી નાની હોય એની સામેનો ખૂણો કેવો હોય ના, જે બાજુ સૌથી મોટી હોય એની સામેનો ખૂણો કેવો હશે મોટો। આ બધું આપણે સમજવાનું છે, આ પ્રમેયને આપણે સાબિતી સાથે જોવાના નથી। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો રેડી। ઓલાનો પ્રતિક પ્રમેય જ હતો જે આગળ આપણે જોયું હતું, આ પ્રમેય એનો પ્રતિક પ્રમેય બે બાજુઓ સમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, અહીંયા શું કીધું કે મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટો હોય રેડી। એટલે પેલા બાજુ મોટી કીધું તો સામેનો ખૂણો મોટો, અને મોટો ખૂણો તો એની સામેની બાજુ મોટી, એટલે એકબીજાનું વિરુદ્ધ થઈ ગયું, ખૂણો મોટો તો બાજુ મોટી, બાજુ મોટી તો ખૂણો મોટો, એકબીજાના પ્રતિક પ્રમેય રેડી। કે જો અને તો વાળું વિધાન હોય તો તો અને જો એવું વિધાન થઈ જાય રેડી, પ્રતિક્રમણની પણ રેડી જે પ્રતિક વાક્ય આપતું હોય ત્યારે। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 7.8 આપેલું છે, છેલ્લી થિયરી છે આ વસ્તુની, આ જે ત્રિકોણ ચેપ્ટર છે ને એની છેલ્લી થિયરી કે ત્રિકોણની કોઈ પણ આપણે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે। લઈએ ત્રિકોણ આનું માપ આપણે 3 લઈએ, આનું માપ લઈએ 5, તો આનું માપ આપણે કીધું છે કે કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય તો આનું માપ આપણે કેટલું લઈએ કે વધુ વધુ 7 લઈએ તો ત્રિકોણ બને। તો તમે જો અહીં સરવાળો કરો 3 અને 5 તો કેટલા થયા 8, તો આ 7 કેવા છે નાના છે 8 કરતા, તો આપણે બે બાજુઓનો સરવાળો કર્યો તો તેની ત્રીજી બાજુ કરતા કેવો છે વધારે, તો 8 મોટા થયા ને કોના કરતા 7 કરતા મોટા થયા કે નહીં રેડી। હું અહીંયા નામકરણ આપણે આપીને લઈએ, કોઈ પણ એક ત્રિકોણ લઈએ એમાં નામકરણ આપીને લઈએ એ બી સી, આ બાજુનું માપ છે એ આપણે લઈએ 4 અને આ બાજુનું માપ છે એ લઈએ તો કે 7, તો આ બાજુનું માપ છે એ તમને કેટલું મળશે તો કે 9 લઈએ રેડી। તો અહીંયા એ બી બાજુ પ્લસ બી સી એનો સરવાળો કરો એ મોટો આવશે કોના કરતા એસી કરતા, તો અહીંયા આપણે એમ લખી શકાય કે એ બી પ્લસ બી સી ગ્રેટર ધેન એસી, એટલે આ ગ્રેટર ધેન એટલે શું થાય મોટું, કોનાથી મોટું છે તો એસી કરતા આ બે નો સરવાળો કેવો છે મોટો, આનો સરવાળો 4 અને 7 નો સરવાળો કેટલો થાય 11, તો કે આ એસી બાજુ કરતા કેવો છે 11 સરવાળો મોટો છે, એવું આપણને પ્રમેય ની અંદર કીધું છે પ્રમેય 7.8 કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે રેડી। તો તમને એમ થાય કે સર સરવાળો વધારે હોય તો બાદબાકી કરો, તો બાદબાકી કેવી છે નાની થઈ ને, બાદબાકી કેવી થઈ નાની થઈ તો એ ત્રીજી બાજુનું માપ ત્યારે વધારે થાય, એટલે કે 9 આપણે અહીંયા સોરી એક બાજુનું માપ 7 આપ્યું છે એમાંથી 4 ને બાદ કરીએ તો કેટલા મળે 3,
નવ કરતા કેવા છે? નાના છે. સમજાય ને? સરવાળો કરો આ બે નો તો એ કેવો થાય? વધારે. અને બાદબાકી કરો, બાદબાકી કરીએ તો એ કેવી થાય? ઓછી. રેડી વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે તમને? રેડી. આ છેલ્લી થિયરી હતી, આપણને થિયરીકલ પ્રશ્ન હતા. ઓકે, તો હવે આપણે અહીંયા આ ચેપ્ટર ત્રિકોણ છે એની બધી જ થિયરી આપણે લઈ લીધી. હવે આગળ નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 આપણે શરૂ કરીએ છીએ. રેડી. આગળ પછી આપણે ચતુષ્કોણ આગળ જે બાકી છે એ આપણે ચેપ્ટર લેશું. આમાં બે ટોપિક ખાલી સમજવાના છે. હા, આ 10મા ધોરણમાં પણ આવે છે. થોડું ધ્યાન આપજો, સમીકરણ વાળા ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપતા. તમે ચેપ્ટર નંબર 2 અને 3 ભણી ગયા છો અને અમુક શાખા જે છે એમાં કોઈને બાકી પણ છે, પણ યોગી ચોક અને સીતાનગર શાખા ઉપર લગભગ બીજું અને ત્રીજું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે. યોગી ચોક તો થઈ જ ગયું છે. તો આપણે જોઈએ દ્વિચલ સુવેગ સમીકરણ. તો પેલા એની અંદર પહેલો ટોપિક આવશે એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ તો આપણે એની વ્યાખ્યા લખીએ કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલની ઘાતાંક એક જ હોય તો આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલની ઘાતાંક 1 હોય તો આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચલ કોને કહેવાય? ચલ એટલે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય. ભિન્ન કિંમત ધારણ કરી શકે, અહીં લખી દઉં છું, ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય. સંજ્ઞા કઈ કઈ આવે? તો કે સંજ્ઞાની અંદર આવશે મૂળાક્ષરો. મૂળાક્ષરોમાં તો ખબર પડે ને વિદ્યાર્થી, ABCD ના અક્ષરો X, Y, Z ગમે. અને એ મૂળાક્ષરોમાં સૌથી વધારે આપણે અહીંયા XY નો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે શેના સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ? તો કે X અને Y. ખાસ ધ્યાન આપજો, એક ચલ સુરેખ સમીકરણ એક ચલ હોય, ચલની ઘાત 1 હોય. ઘાત 1 હોય ને એટલે સુરેખ થઈ જાય અને ચલ 1 હોય. જો અહીં વ્યાખ્યામાં ખબર પડી ગઈ, એક ચલ સુરેખ એટલે એની ઘાત 1 હોય તો આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ તો કે AX + B = C. અહીં ચલ એક જ છે, એક્સ છે ને એ એક જ ચલ છે. રેડી. ABC છે ને એ વાસ્તવિક સંખ્યા છે. કોઈ પણ A ≠ 0, જો એ ત્યારે પણ 0 હશે નહીં. કેમ કે 0 હોય બરોબર, કોઈ સંજ્ઞા આપેલી છે એની આગળ 0 હોય તો પદ જ નથી. આ પદ ન હોય તો આ સમીકરણ જ ન થાય ને. એક તો સુરેખ સમીકરણ બે સંખ્યા થાય
बी अने सी तो कोई पण वास्तविक संख्या छे। वास्तविक संख्या एटले कई? ओके, समय संख्या आवी जाय ने असमय संख्या आवी जाय, बंने संख्या नो समावेश वास्तविक संख्या आर नी अंदर थाय। रेडी? तो अहींया कोई पण संख्या होय ए बी अने सी, रेडी, पण ए बराबर क्यारे जीरो हशे नहीं, आ वस्तु खास याद राखी। हवे आगळ જોઈએ, એક ચલ સુરેખ સમીકરણ હોય એના ઉકેલ કેવા હોય? તો કે એક ચલ સુરેખ સમીકરણ ના ઉકેલ અનન્ય હોય છે। અનન્ય એટલે શું થાય? અનન્ય એટલે શું થાય? અનન્ય એટલે કેવી ઉપાય કે એક અને માત્ર એક જ એવું થાય, આનો ઉકેલ કેવો હશે? તો કે એક જ ઉકેલ આપણને મળે, બીજો ઉકેલ મળે। જો હું તમને થોડાક સમીકરણનું ઉદાહરણ આપું તો આપણે અહીંયા એક સમીકરણ લઈએ દાખલા તરીકે એક્સ પ્લસ પાંચ બરાબર સી, એટલે કોઈ પણ પદ હશે તે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની જરૂર નથી, પણ એનો ઉકેલ આપણે મેળવવો હોય તો કઈ રીતે મળે તે પણ સાથે હું તમને બતાવીશ। કે બે એક્સ એમના એમ એક પણ એમના આ પ્લસ પાંચ છે બરાબર ની પેલી સાઈડ જોઈ તો માઇનસ, તો બે એક્સ અને પાંચ માંથી એક જે કેટલા છે તો કે ચાર વધે માઇનસ, તો એક્સ બરાબર માઇનસ ચાર ના છેદમાંથી આ એક ઉકેલ મળે। એટલે આની સિવાય તમને બીજું કઈ મળે જ નહીં, કેમકે અહીંયા તમારે એક્સ એક જ ચલ આપેલો છે। રેડી? બે ચલ હશે જયારે આગળ આવશે ત્યારે એના ઉકેલ તો ના થશે, બીજા પણ ઉકેલ એના મળતા। અહીં એક્સ એક જ ચલ છે તો ઉકેલ કેવો મળશે? આ એક જ એક્સ ની કિંમત કેટલી મળે? માઇનસ ચાર ના બી, તમારે કિંમત મૂકવાની માઇનસ ચારના છેદમાં બે, એટલે ઉકેલ આપણને મળે। રેડી? હજી હું તમને બીજા ઉદાહરણ આપણે જોઈએ તો કે વર્ગમૂળમાં ત્રણ એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો, જો ચલ એક જ છે, એક્સ ચલ એક જ છે, તો તમને એમ કે સર આ એ બી અને સી શું છે? તો કે આ એ છે ને અહીંયા વર્ગમૂળમાં ત્રણ, બી છે એ કયા છે? તો કે વર્ગમૂળમાં પાંચ, અને સી છે એ કયા છે? ઝીરો। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી એક્ચ્યુઅલ સુરેખ સમીકરણ। હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચલ તો અહીંયા આપણે એની વ્યાખ્યા છે કે જે સમીકરણમાં બે ચલ હોય અને ચલની ઘાતાંક એક હોય અને એક્સ વાય વાળ પર હોય તો આવા સમીકરણને ચલ સમીકરણ કહે છે। દ્વિ એટલે શું થાય? બે ચલ તો તમને ખબર જ છે, સુરેખ એટલે ઘાત કેટલી થાય ખ્યાલ આવી ગયો? અહીંયા અહીંયાથી ખ્યાલ આવી ગયો ને, ચલ એટલે એક્સ વાય ઝેડ જે કોઈ લેવું। રેડી? જો વ્યાખ્યા ફરી વખત આપણે લઈએ તો જે સમીકરણમાં બે ચલ હોય અને ચલની ઘાત કેટલી છે એ એક્સ વાય વાળું પદ ન હોય તો આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે, બરાબર?
ઘાત કેટલી હોવી જોઈએ ચલ ની વેગ જોજો ઘાત થશે હવે હું તમને એમ કહું જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપરથી એક ઉદાહરણ લઉં છું x નો વર્ગ પ્લસ y પ્લસ 5 બરાબર 0 તો આને એકલ સુરેખ સમીકરણ કહેવાય જો આ વર્ગ છે બે ઘાત છે અને એકલ સુરેખ સમીકરણ કહેવાય વ્યાખ્યા ઉપરથી જો કહેવાય કે નો કહેવાય નો કહેવાય ઘણા વિદ્યાર્થી મિત્રો ના પાડે કેમ ના પાડે જુઓ વ્યાખ્યામાં તમને કીધું છે સ્ક્રીન ઉપર જ છે ચલની ઘાત એક હોવી જોઈએ કારણ કે કેટલું છે રેડી બે હોય તો ઈ કેવું થાય સુરેખ નું આવે ને શું આવે દ્વિઘાત થાય કેવી થાય દ્વિઘાત દ્વિચલ સુરેખ સમીકરણ છે ને એટલે દ્વિચલ દ્વિઘાત સમીકરણ ઘાત વધી જાય ને અહીંયા રેડી હું એક બીજું સમીકરણ લઉં એક્સ પ્લસ એક્સ વાય પ્લસ એ બરાબર ઝીરો છે આ ડિજિટલ સુરેખ સમીકરણ આ ડિજિટલ સુરેખ સમીકરણ છે છે હા પાડે છે ને હા વ્યાખ્યા વાંચો તો વ્યાખ્યા સ્ક્રીન ઉપર લખેલી છે વાંચો તો ધ્રુવિશા બેન વ્યાખ્યા વાંચી તમે ક્યાંય ખ્યાલ આવ્યો સમીકરણ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય ન કહેવાય બેન તારી ભૂલ એ છે કે એક્સ વાય વાળું પદ ન હોવું જોઈએ જો વ્યાખ્યા છે ને એટલે મેં વ્યાખ્યા વાંચવા માં કીધું એક્સ વાય વાળું પદ ન હોય આમાં છે એક્સ વાય વાળું પદ અહીંયા હા તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી સરસ ઓકે ખ્યાલ આવી ગયો ઓકે બેન કઈ વાંધો નહીં આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ આપણે જે અહીંયા બે લીધા હવે આપણે પેલા દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ તમને બતાવ્યું એનું પ્રમાણિત સ્વરૂપ આવું મળશે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ત્રણ પદ હશે આપણને એક્સ વાળું હશે વાય વાળું હશે જો આ ચલ છે એક્સ છે ને ચલ છે વાય છે ચલ છે બરોબર એ બી અને સી ઈ મેં તમને કીધું એમ કેવી છે તો કે વાસ્તવિક સંખ્યા એટલે કે એમાં સમય સંખ્યા આવે અને અસમય સંખ્યાઓ પણ આવે રેડી તો આપણે આ પ્રમાણિત સ્વરૂપ લખ્યું હવે હું તમને ઉદાહરણ એના બતાવું દાખલા તરીકે એના ઉદાહરણ આપણે લઈએ કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય પ્લસ પાંચ બરાબર ઝીરો તો આમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે કે હા કેમ કે બે ચલ આપેલા છે હવે ઘણી વખત એવું થાય એને કે જે એક ચલ સુરેખ સમીકરણ આગળ જોયું ને આપણે ઉપર જોયું કે નહીં એક ચલ સુરેખ સમીકરણ પ્રત્યેક એકલ સુરેખ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર દર્શાવી શકાય તો કઈ રીતે જો તમને અહીંયા આપ્યું હોય કે બે એક્સ પ્લસ પાંચ ઇઝિકલ ટુ ઝીરો આવી રીતે આપ્યું છે તો અહીંયા આપણે બે એક્સ પ્લસ બે વાય પ્લસ પાંચ ઇઝિકલ ટુ ઝીરો સોરી અહીંયા ઝીરો લખવાનું થાય ઝીરો કરીને પદ ઉમેરી દેવાનું એવી જ રીતે હું તમને એમ કહું કે ત્રણ વાય પ્લસ છ ઇઝિકલ ટુ ઝીરો અહીં કયું પદ નથી વિદ્યાર્થી મિત્રો એક્સ વાળું પદ નથી ને તો એક્સ વાળું પદ આને ઝીરો એક્સ પ્લસ ત્રણ વાય પ્લસ છ ઇઝ ઇક્વલ ટુ ઝીરો રેડી ચાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને હજી એક અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ એક ઉદાહરણ લઈએ તો કે વર્ગમૂળમાં બે એક્સ પ્લસ ત્રણ ના છેદમાં ચાર વાય પ્લસ એક બરાબર ઝીરો એનું એક ઉદાહરણ છે હજી એક ઉદાહરણ લઈએ તો આપણે ત્રણ એક્સ માઇનસ એક વાય એક તો લખાય નહીં એટલે આપણે અહીં કરી દઈએ પાંચ કેમ કે એક લખો ન લખો કઈ ફરક પડે નહીં અને આ ત્રણ તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે ચાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તમને જોયો સમજો પછી આગળ છે ને ખાલી તમારે કહેવાનું જ છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે રેડી હવે
मैं तुमने कही दी दूं कि A B C के भी संख्या आशे A B और C या यह लोग की दीजिए तो A B C वास्तविक संख्या आशे वास्तविक संख्या में कई कई आवे तो समय संख्या और असमय संख्या बन्ने संख्या आवे एने भेगा करो ने એટલે વાસ્તવિક બની કા તો સમય સંખ્યા આવી હોય કા તો અસમય સંખ્યા હોય તો બંને સંખ્યાઓની કેવી સંખ્યા કહેવાય વાસ્તવિક સંખ્યા કહેવાય રેડી વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા એટલે કઈ તો કે વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા કહેવાય સમય સંખ્યા એટલે આપણે આગળ 8મા ધોરણમાં શીખી ગયા કે પીના છેદમાં q સ્વરૂપે દર્શાવી એને સમય સંખ્યા કહેવાય શીખ્યા છે અને આપણે 8મા ધોરણમાં આવ્યું હતું યાદ છે તમને તમે ભણ્યા હતા ખ્યાલ હોય તો પરીક્ષા નથી દી પણ આપણે ભણ્યા છે આઠમી ધોરણ નથી ખ્યાલ તો ગણાને નોય ચાલ્યું એવું બની શકે તો સમય સંખ્યા કોને કહેવાય તો ટીના છેદમાં ટુ સ્વરૂપે દર્શાવે એવી સંખ્યા સમય સંખ્યા કહેવાય અને વર્ગમૂળ બે છે તો એ સમય સંખ્યા કહેવાય પાછું વર્ગમૂળ ચાર થી એ સમય સંખ્યા નું કહેવાય જેનું વર્ગમૂળ નીકળે બે થી જાય જે વર્ગમૂળની અંદર એવી સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ થતું હોય એમ કરો તો પોઈન્ટમાં આપણે જવાબ આવતો હોય તમને ખ્યાલ હોય તો કેવી સંખ્યા હોય એને આપણે અસમય સંખ્યામાં લઈ શકાય રેડી તમે ચેપ્ટર નંબર બે ભણ્યા ને તો એની અંદર પણ આવે સોરી ચેપ્ટર નંબર એક માં આવશે જે પહેલું ચેપ્ટર છે એ હજી ઘણાને ચાલવાનું બાકી બરોબર ઘણાને ચાલી ગયું છે અલગ અલગ શાખા અલગ અલગ ચેપ્ટર ચાલતા રેડી હવે વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ અનંત ઉકેલ હોય તો યાદ રાખજો ઉકેલ કે અનંત ઉકેલ આપણે આગળ મેળવશું હું તમને કહે કે કઈ રીતે ઉકેલ મળે છે હું તમને આગળ બતાવીશ પણ અત્યારે યાદ રાખો ઉકેલ ગણ કેવો હશે અનંત કોનો દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ ગણ કેવો હશે અનંત ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલું આપણે જોયું આ બે વ્યાખ્યા ખાસ સમજો સુરેખ એટલે શું દ્વિ એટલે શું એ ખાસ ધ્યાન આપજો લખવું હોય તો લખી નાખજો પણ ઘણા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લખતા પણ જાય છે ખૂબ સરસ લખી નાખ્યું છે વાહ સરસ બતાવ્યું છે ઓકે તો પેન ને ઓનલાઈન સાથે બેસો તો લખવું પણ જવાય રેડી હવે આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 4.1 નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા કેવી છે બમણી છે રેડી તો અહીંયા ઓછી કિંમત કોની છે પેન વધારે કિંમત કોની છે નોટબુક રેડી આગળ જોઈએ બે ગણ છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવો આ વિધાનને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવો કૌંસમાં આપેલ છે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રેડી નોટબુકની કિંમત આપણે શું લેવાની છે તો x અને પેનની કિંમત શું લેવાની છે y રેડી તો અહીં આપણે લખી દેવાનું ધારવાની વસ્તુ છે ધારો કે નોટબુકની કિંમત રૂપિયા x અને જ્યારે પેનની કિંમત રૂપિયા y છે હવે આપણને જે વિધાન આપ્યું છે લખવું પડશે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી એટલે કે બે ગણી છે તો નોટબુક ની કિંમત x ત્યારે પેન ની કિંમત કેટલી છે બે વાય
કેમ કહેવાય કર્યું, કેમ કે બરાબર છે જેટલી નોટબુકની કિંમત છે એટલી મારે પેનની કિંમત કરવી હોય તો તો પેનની કિંમતને મારે બે વડે ગુણાકાર કરવો પડે, તો નોટબુકની એક જે નોટબુકની કિંમત હોય એટલી જ કિંમત બે પેનની થાય. તમને એવું કીધું ને, નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. રેડી? અહીંયા એવું થાય ને કે નોટબુકની કિંમત હશે 10 રૂપિયા હોય ત્યારે પેનની કિંમત કેટલી હશે? 5 રૂપિયા. કેમ કે આને બે ગણી કરો તો એ નોટબુકની કિંમત બરાબર થાય. પેનની કિંમતને બે ગણી કરો તો એ નોટબુકની કિંમત બરાબર થાય ને. સમજાય છે? આ એક ઉદાહરણ લીધું આપણે. આવું નથી લખવાનું તમારે 10 ને 5, આપણે અહીંયા સમીકરણ જ લખવાનું છે. જો તમને રકમમાં ચોખ્ખું કહી દીધું છે, આ વિધાનને ડિજિટલ સ્વરૂપ સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. એવું તમને મેં કહી દઉં છું કે આપણે અહીં દર્શાવ્યું, બે ચલ લઈ લીધા એક્સ માઇનસ 2y બરાબર 0, આ આપણું સમીકરણ બન્યું. રેડી? આ માઇનસ કેમ થયા? ડાબી સાઈડ થી કઈ સાઈડ, સોરી જમણી સાઈડ થી કઈ સાઈડ? ડાબી સાઈડ. એટલે સાઈડ આપણે ફરે તો પ્લસ હોય તો માઇનસ, ને માઇનસ હોય તો પ્લસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ એક સમીકરણ આપણે બનાવવાનું હતું, એ બનાવી દીધું. રેડી? હવે આગળ આપણે જે છે નેક્સ્ટ પીરિયડ ની અંદર લેશું, બરોબર? કેમ કે આજે આપણે ઘણા બધા ટોપિક લઈ લીધા છે, તો બાકીનો હવે નેક્સ્ટ પીરિયડ ની અંદર લેશું. તમારે ઉપરનું જે લખવું હોય તો તમને 1 મિનિટનો ટાઈમ આપું છું, તો એને લખવાનું બાકી હોય તો ઝડપથી લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ થોડું કાળજી લેજો, બહાર બહુ નીકળતા નહીં, સંખ્યા વધતી જાય છે. ચાલતું રાખજો, હાથ ધોવાની રાખજો. આજે શનિવાર છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? તો કાલે શું છે? તમારે રજા છે, એટલા માટે મારે કહેવું પડે છે. રજા છે એટલા માટે મારે કહેવું પડે છે. આભાર વિદ્યાર્થી મિત્રો, મળીશું આવતા પછી.